નમસ્કાર હું હેમિલ લાઠિયા આપનું ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચૌદ સોમવાર સવારે આઠ અને તેર સુધી છે પછી દસમની તિથિ છે આજે જિષ્ઠા નક્ષત્ર અને વૃશ્ચિક રાશિ છે આજે આપણે જોઈશું રાશિચક્રની બાર રાશિનું ફળકથન તો શરૂઆત કરીએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે સ્ત્રી વર્ગ વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે થોડીક કામકાજમાં પ્રતિકૂળતા મનમાં અશાંતિ જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના છે જે લોકો સરકાર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંઈ પણ પ્રકારનું કામ કરે છે યુનિફોર્મવાળી નોકરી કરી રહ્યા છે ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતું કામ કરે છે સોના કે ઝવેરાતને લગતા કંઈ પણ પ્રકારના વ્યવસાય કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં થોડીક પ્રતિકૂળતા વધુ જોવા મળે તેવા સંજોગો સંભવિત બની શકે છે જે લોકોને માથાને લગતી તકલીફ છે આંખને લગતી તકલીફ છે હાડકાને લગતી તકલીફ છે તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી અને ચોકસાઈ રાખે એ વધુ ઈચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય છે તદુપરાંત આજના દિવસે મુસાફરી પણ થોડીક કંટાળાજનક બને તેવા સંજોગો સંભવિત છે જે લોકો માર્કેટિંગ ફિલ્ડમાં કામકાજ કરે છે તેવા લોકો માટે આજે કામકાજમાં થોડીક નકારાત્મકતા વધુ જોવા મળે તેવી સંભાવના છે શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેવા લોકોએ આજના દિવસે જોખમી પરિબળોથી દૂર રહેવું એ ઘણું અગત્યનું છે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે સ્ત્રી વર્ગ વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે તેમને તેમના કામકાજમાં ઉત્સાહ જોવા મળે અન્યનો સાથ સહકાર મળે અથવા પોતાના ગમતી કોઈ વાત સાંભળવા મળી જાય કામની તક મળે તેવી સંભાવનાઓ રહેલી છે જે લોકોને આજે કંઈ પણ નવીન કાર્યનું આયોજન કરવાનું હોય તો તેમાં અન્યનો સાથ સહકાર મળે તેવા સંજોગો સંભવિત બની શકે છે જે લોકો કોમ્પિટિશન એક્ઝામ આપતા હોય તેવા લોકો માટે આજના દિવસે શક્ય હોય એટલી પરીક્ષાને લગતી તૈયારીમાં વધુ ધ્યાન આપવું એ વધુ ઈચ્છનીય છે જે વિદ્યાર્થીને કઈ વસ્તુ શીખવામાં અઘરી પડતી હોય એ વસ્તુ શીખવામાં જો આજે મહેનત કરે તો તેમાં આવડત વધે તેવી પણ સંભાવના છે અવિવાહિત વર્ગ માટે પણ આજના દિવસે વિવાહ અંગેની વાર્તાલાપ થોડીક અનુકૂળ બને તેવા સંજોગો સંભવિત છે શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો એ વધુ ઇચ્છનીય છે સ્ત્રી વર્ગ વડીલ વર્ગ અને યુવા વર્ગે આજના દિવસે વાણી સંયમ રાખવું એ અગત્યનું છે આજે વાર્તાલાપ દરમિયાન ક્યાંક કોકને ઉશ્કેરાટ ભર્યા શબ્દમાં ન આવી જાય તેનું ધ્યાન રાખો આજે વણ માંગી સલાહ પણ કોઈને કે સલો સૂચન પણ ન આપો તેમજ આજના દિવસે કોઈની સાથે વધુ પડતી વાર્તાલાપમાં પણ ન ઉતરવું એ ઘણું અગત્યનું છે જે લોકોને સાંધાના કે સ્નાયુના દર્દ છે તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખવી જે લોકો લેખન કળાનું કામ કરે છે સંશોધનનું કામ કરી રહ્યા છે દલાલીનું કામ કરે છે કે કંઈ પણ વસ્તુનું ટ્રેડિંગ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં થોડીક પ્રતિકૂળતા જોવા મળે તેવા સંજોગો સંભવિત બની શકે છે આજના દિવસે ખાસ કરીને વાહન ધીમેથી ચલાવું અને શેર બજાર તેમજ કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેમાં પણ જે લોકોને બેંક નિફ્ટીના કામકાજ વધારે છે દૂર રહેવું એ વધુ સલાહ ભર્યું છે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે સ્ત્રી વર્ગ વડીલ વર્ગ અને યુવા વર્ગ માટે આજના દિવસ દરમિયાન તેમને તેમના કામકાજમાં ઉત્સાહ વધુ જોવા મળે તેવા સંજોગો સંભવિત છે નવીન વાતની જાણકારી પણ પ્રાપ્ત થઈ જાય અથવા કોઈ નવીન તક મળે તેવા સંજોગો સંભવિત છે આજના દિવસે યુવા વર્ગને પણ આકસ્મિક થોડોક ખર્ચો થાય તેવા સંજોગો છે અવિવાહિત વર્ગ માટે પણ વિવાહ અંગેની વાર્તાલાપ સંભવિત છે માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામ કરે છે તેવા લોકોએ આજના દિવસે શક્ય હોય એટલું માર્કેટિંગને લગતું કામ કરવું એ એમના માટે વધુ યોગ્ય છે તેમજ જે લોકો ઉચ્ચ અભ્યાસની તૈયારી કરતા હોય વિદેશ જવા માટે તત્પર હોય અને કંઈ પણ જગ્યાએ તકલીફ અનુભવતા હોય તો તે અંગેની મહેનત કરે તો તેમાં પણ ફાયદો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય જે લોકોને ચાંદીને લગતું કામ છે ડેરી ઉદ્યોગ સાથે કામ કરે છે ફળ ફળાદીને લગતા કામકાજ કરે છે નાણાં ધીરધને લગતા વ્યવસાયમાં જોડાયેલા છે તેવા લોકો માટે આજના દિવસે કામકાજમાં થોડોક ઉત્સાહ જોવા મળે તેવા સંજોગો સંભવિત છે શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેમાં પણ જે લોકોને સિલ્વરને લગતા ટ્રેડિંગ વધુ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં પોતાના અનુભવના આધારે કોઈ કામ કરે તો લાભ સંભવિત છે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે સ્ત્રી વર્ગ વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે દિવસની શરૂઆત રોજિંદા કામકાજ મુજબ થાય અને દિવસ એમાં પસાર થાય નાના નાના કામકાજમાં કદાચ સમય થોડો વધુ વ્યથિત થાય તેવા સંજોગો સંભવિત બની શકે છે જે લોકો ક્ષેત્રે કંઈ પણ પ્રકારના કામકાજ કરે છે કે જે લોકો સોના કે જરૂરિયાતને લગતું કામ કરે છે મેડિકલ ફિલ્ડમાં કંઈ પણ પ્રકારના કામ કરી રહ્યા છે તેવા લોકો માટે આજના દિવસે થોડુંક વ્યવસાયિક કામનું ભારણ લાગે તેવા સંજોગો સંભવિત બની શકે છે આંખના દર્દ માથાના દર્દ હાડકાના દર્દ કે શરીરમાં કંઈ પણ પ્રકારના તાવને લગતા દર્દ હોય તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખે એ વધુ ઈચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેમાં પણ જે લોકોને ગોલ્ડને લગતા ટ્રાન્ઝેક્શન વધારે છે તેવા લોકો પોતાના અનુભવને આધારે નાનું કામ કરે એ વધુ ઈચ્છનીય છે કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે સ્ત્રી વર્ગ વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે વાર્તાલાપમાં થોડોક સમય વધુ વ્યસ્તિત થાય આજના દિવસે શક્ય હોય ત્યાં સુધી વાર્તાલાપમાં થોડોક સંયમ રાખવો ઈચ્છનીય છે જેથી કરીને તેના રોજિંદા કામકાજ પર એની અસર ન પડે તેનું ધ્યાન જરૂરથી રહી શકે જે લોકોને આજે કંઈ પણ નવીન પ્રકારનું આયોજન હોય આયોજનમાં થોડુંક કંઈક ને કંઈક કારણસર વિલંબિતતા થાય પરંતુ તેમાં પણ યોગ્ય સમયે યોગ્ય કામ પણ થઈ જાય તેવી પણ પૂરેપૂરી સંભાવના જ રહેલી છે સાંધાના કે સ્નાયુના દર્દ હોય વાયુને લગતી તકલીફ હોય તેવા લોકોએ આરોગ્ય બાબતે તકેદારી રાખવી જે લોકો રોજબરોજના કામ કરે છે નાના નાના એકમમાં કામ કરે છે ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરે છે તેવા લોકો માટે આજના દિવસે કામનું થોડુંક વ્યવસાયિક ભારણ લાગે તેવા સંજોગો સંભવિત બની શકે છે શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેમાં પણ જે લોકોને બેંક નિફ્ટીના કામકાજ વધારે છે એગ્રો કોમોડિટીના કામકાજ વધારે છે અથવા જે લોકો ક્રૂડ ઓઇલને લગતા કામકાજ વધારે કરે છે તેવા લોકો પોતાના અનુભવને આધારે નાનું કામ કરે એ વધુ સલાહ ભર્યું છે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે સ્ત્રી વર્ગ વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે કામકાજમાં થોડીક અશાંતિ રહે ક્યાંક પરાણે કામ કરતા હોય તેવી માનસિક સ્થિતિ સર્જાય તેવા સંજોગો સંભવિત બની શકે છે જે લોકોને આજે કંઈ પણ નવીન કાર્ય કરવાનું હોય તે કાર્યમાં નાની મોટી અડચણો થોડીક આવે તેની પણ સંભાવના રહેલી છે પરંતુ ગણતરીપૂર્વકના કોઈ પણ વ્યવહાર કરો તો તમારું કામ પણ આજે સરળતાથી પતે તેવા સંજોગો પણ જરૂરથી કહી શકાય છે જે લોકો કલર કેમિકલ કોસ્મેટિકને લગતા કામકાજ કરી રહ્યા છે કાપડ બજાર કે હીરા બજાર સાથે કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં ક્યાંક ને ક્યાંક થોડીક નકારાત્મકતા જોવા મળે તેવી પણ સંભાવના છે જે લોકો રોજબરોજના કામ કરે છે નાના નાના એકમોમાં કામ કરે છે ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં કોઈની સાથે મતભેદ કે મન દુઃખ ન થાય તેનું ધ્યાન રાખવું એ વધુ ઈચ્છનીય છે શેર બજાર અને કોમોડિટી બજારમાં આજના દિવસે જોખમથી દૂર રહેવું એ છે છે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ દિવસ સરસ સ્ત્રી વર્ગ વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે થોડોક ઉત્સાહ વધુ જોવા મળે કામકાજમાં પોતાનું ધાર્ય થાય તેવા સંજોગો છે ભૂતકાળમાં કોઈ કાર્ય અટકેલા હોય અથવા કોઈ પણ જગ્યાએ કામકાજમાં ક્યાંય ઊંચ ઉભી થઈ હોય તો તેના નિરાકરણ માટે જો આજે પ્રયત્ન કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે તેવા સંજોગો સંભવિત બની શકે છે સ્ત્રી વર્ગ વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે ઘણા વખતે કોઈ કાર્ય કરવાની ઈચ્છા હોય કોઈ વાત ક્યાંક રજૂ કરવાની ઈચ્છા હોય કે કોઈ જગ્યાએ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય તો તેમાં પણ મહેનત કરે તો પ્રતિસાદ મળે તેવા સંજોગો સંભવિત બની શકે છે ઉપરાંત આજના દિવસે જે લોકો માર્કેટિંગ ફિલ્ડમાં કામકાજ કરે છે તેવા લોકોએ આજે શક્ય હોય એટલી વધુ મહેનત કરે તો તેમાં આજે થોડુંક ધાર્યું પરિણામ મળે તેની પણ સંભાવના છે અથવા પરિણામ મેળવવાના પાયા પણ નખાય તેની પણ સંભાવનાઓ રહેલી છે જે લોકો શેર બજાર અને કોમોડિટી બજારમાં કામકાજ કરે છે તે લોકો પોતાના અનુભવને આધારે કામ કરે તો લાભ સંભવિત છે જમીનનું કામ બાંધકામનું કામ જે લોકો કરે છે દલાલી ને લગતા કામ કરે છે ખેતીવાડી કે કઈ પણ પ્રકારના નાની નાની ધાતુને લગતા કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં કંઈક નવીનતા જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના છે ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે સ્ત્રી વર્ગ વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસ દરમિયાન પોતાના કામકાજમાં થોડીક વ્યસ્તતા જોવા મળે દિવસ એકંદરે સામાન્ય છે પરંતુ કામકાજમાં પણ થોડીક વ્યસ્તતા જોવા મળી જાય તેવા સંજોગો કહી શકાય જે લોકો રોજબરોજના કામ કરે છે નાના નાના એકમોમાં કામ કરે છે ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમને પોતાના કામકાજમાં થોડોક ઉત્સાહ જોવા મળે પરંતુ કામકાજનું થોડુંક માનસિક ભારણ પણ રહે તેવા સંજોગો કહી શકાય જે લોકો શૈક્ષણિક સંસ્થા ધાર્મિક સંસ્થા કે કંઈ પણ પ્રકારની સંસ્થા કે પ્રવૃત્તિમાં કામ કરે છે મેનેજમેન્ટ લેવલના કામ કરે છે બેન્કિંગ સેક્ટરમાં કામ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમને તેમના કામકાજમાં કામનું ભારણ લાગે પરંતુ દિવસની અંતે કામકાજ શાંતિથી પૂર્ણ થાય તેવા સંજોગો કહી શકાય જે લોકોને પેટને લગતી તકલીફ છે આંતરડાને લગતી તકલીફ છે તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડી તકેદારી રાખવી આજના દિવસે કુટુંબ પાછળ અથવા મિત્ર પાછળ પણ થોડોક નાણાકીય ખર્ચો થાય નાના અંતરની મુસાફરી પણ ક્યાંક સંભવિત બની શકે છે શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેમાં પણ જે લોકો બેંક નિફ્ટીના કામકાજ કરી રહ્યા છે અથવા જે લોકોને ગોલ્ડને લગતા ટ્રાન્ઝેક્શન વધારે છે

તેવી પૂરેપૂરી સંભાવના છે આજના દિવસે ધીરજ રાખવી ઘણી અગત્યની છે તેમાં પણ જે લોકો રોજબરોજના કામ કરે છે નાના નાના એકમોમાં કામ કરે છે ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં કોઈની સાથે ઉશ્કેરાટ ના આવે વાદ વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું એ ઘણું અગત્યનું છે તેમ જરૂરથી કહી શકાય જે લોકો કુરિયર ક્ષેત્રે કામકાજ કરે છે કોલ્ડ સ્ટોરેજને લગતા કામકાજ કરી રહ્યા છે કે જે લોકો ખેતીવાડી કે એને લગતી કોઈ વસ્તુઓના વ્યવસાય કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં થોડીક અનિર્ણાયક પરિસ્થિતિ પણ આવી જાય તેની પણ પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે જે લોકોને માથાને લગતી તકલીફ છે હાડકાંને લગતી તકલીફ છે કે જે લોકોને પ્રેશર છે છાતીના દર્દ છે તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખે એ વધુ ઈચ્છનીય છે શેર બજાર અને કોમોડિટી બજારમાં આજના દિવસે જોખમથી દૂર એ છે છે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાધારણ તેમ જરૂરથી કહી શકાય સ્ત્રી વર્ગ વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે તેમને પોતાના રોજિંદા કામકાજમાં થોડીક વ્યસ્તતા જોવા મળે ક્યાંક ક્યાંક ઇતર પ્રવૃત્તિઓમાં સમયનો થોડો દુર્પયો થાય તેનું ધ્યાન રાખવું એ ઘણું અગત્યનું છે જે લોકોને આજે મુસાફરી કરવાના યોગો હોય મુસાફરી પણ થોડીક કંટાળાજનક છે તેમ જરૂરથી કહી શકાય આજના દિવસે કોઈની સાથે વાર્તાલાપમાં ક્યાંય ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું એ વધુ ઈચ્છનીય છે તેમજ જે લોકો કોમ્પ્યુટર ફિલ્ડમાં કામકાજ કરે છે ઇન્ટરનેટના માધ્યમથી કંઈ પણ પ્રકારના કામ છે જે લોકોને કન્સલ્ટન્સીને લગતા કામકાજ છે તેવા લોકો માટે આજના દિવસે કામકાજમાં થોડીક કામની વ્યસ્તતા વધે તેની પણ સંભાવનાઓ રહેલી છે જે લોકો શેર બજાર અને કોમોડિટી બજારમાં કંઈ પણ પ્રકારના કામકાજ કરે છે તેમાં પણ જે લોકોને ક્રૂડ ઓઇલને લગતા કામકાજ વધારે છે તેવા લોકો માટે પણ આજના દિવસે સ્ત્રી વર્ગ વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસ દરમિયાન તમને પોતાના કામકાજમાં ઉત્સાહ વધુ જોવા મળે આજે કામકાજ ને લગતી કંઈક નવીન જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગો સંભવિત છે ભૂતકાળમાં કોઈ એવા કાર્ય કર્યા હોય તો તેની પ્રશંસા પણ યોગાનુગ સાંભળવા મળી જાય તેવા સંજોગો પણ સંભવિત બની શકે છે જે લોકો મેનેજમેન્ટ લેવલના કામકાજ કરી રહ્યા છે સરકારમાં ઉચ્ચ હોદ્દા પર કામકાજ કરી રહ્યા છે કે જે લોકો રાજકીય પક્ષ સામાજિક કાર્યકર તરીકે કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં કંઈક નવીન જાણકારી પ્રાપ્ત થાય તેની પણ પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામકાજ કરે છે તેવા લોકોએ આજે જે શક્ય હોય એટલું માર્કેટિંગને લગતા કામકાજમાં ધ્યાન આપવું એ વધુ ઈચ્છનીય છે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની તૈયારી કરતા હોય તેવા લોકોએ આજના દિવસે પરીક્ષાની તૈયારીમાં થોડોક સમય વધુ ફાળવે તો તેમના માટે પણ થોડુંક ઈચ્છિત બની શકે છે શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેમાં પણ તે લોકો બેંક નિફ્ટીના કામકાજ વધારે કરે છે ગોલ્ડને લગતા ટ્રાન્ઝેક્શન વધારે કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસ મન પોતાના અનુભવને આધારે કોઈ કામ કરે તો લાભ સંભવિત છે આવતીકાલે આપણે ફરીથી મળીશું આપનું ભવિષ્ય કાર્યક્રમમાં ત્યાં સુધી મને હેમિલ લાઠિયાને રજા આપશો નમસ્કાર